aaimutta. પોલાસપુર નામના નગરમાં વિજય રાજા અને શ્રીમતી રાણી સુખપૂર્વક રહેતા હતા. શ્રીમતી રાણી એક દિવસ પુત્રને જન્મ આપે છે. પુત્રનું નામ પડે છે અતિમુક્તક. છ વર્ષનો અતિમુક્તક મિત્રોની સાથે રમતો હોય છે ત્યારે ગુરુ ગૌતમ સ્વામીને ગોચરી માટે આવતા જુએ છે. વિનંતી કરી ગુરુ ગૌતમ સ્વામીને પોતાના ઘરે લઈ આવી અતિમુક્ત ખૂબ ભાવથી લાડવા મહોરાવે છે. ગોચરી વહોરીને પાછા વળતા ગુરુ ગૌતમ સ્વામીને અતિમુક્ત કહે છે, મારે તમારા જેવા થવું છે, મારે સાધુ બનવું છે. દીક્ષા લેવાની ભાવના ભાવતા ભાવતા રાજપુત્ર અતિમુક્તક ગુરુ ગૌતમ સ્વામી સાથે સમવસરણમાં પરમાત્મા મહાવીર સ્વામીના દર્શન માટે જાય છે. પરમાત્મા મહાવીર સ્વામીના હાથે સંયમનો સ્વીકાર કરી રાજપુત્ર અતિમુક્તક બને છે બાલ મુનિ આઈમુત્તા. ચોમાસાના વરસાદી દિવસોમાં પાણી ભરેલા ખાબોચિયામાં બાળકો પાંદડાની હોડી બનાવી રમી રહ્યા છે. બાલમુનિને રમવાની ઈચ્છા થઈ જાય છે. પોતાના લાકડાનું પાત્રું પાણીમાં તરતું મૂકી બાલમુનિ આઈમુત્તા આનંદથી નાચી ઉઠે છે. વર્ષ પછી આગમ શાસ્ત્રોના અભ્યાસ કરી બાલમુનિ આઇમુત્તા સમજણા બને છે. પાણીમાં પાંદડાની હોડીથી રમતા બાળકોને જોઈ આઇમુત્તા મુનિને પોતાનો 3 વર્ષ પહેલાનો ભૂતકાળ યાદ આવી જાય છે. લાકડાનું પાત્રું તરાવી પાણીના અસંખ્ય જીવોને વિરાધનાના પાપનો પશ્ચાતાપ થાય છે. સમવસરણમાં પરમાત્મા મહાવીર સ્વામીની પાસે બાલમુનિ આઇમુત્તા ઇરિયા વહિયા કરે છે. તેમાં દગમટ્ટી શબ્દ આવતા બાલમુનિ આઇમુત્તા પાપની નિંદા ગ્રહા કરતા ક્ષપક શ્રેણી લગાવે છે. ચાર ઘાતી કર્મોનો ક્ષય થઈ જતા આઇમુત્તા મુનિને કેવલ જ્ઞાન ઉત્પન્ન થાય છે. દેવતાઓ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરે છે, દુંદુભી વગાડે છે, કેવલ જ્ઞાનનો ઉત્સવ ઉજવે છે. સહુ દેવતાઓ એક સાથે જય બોલાવે છે, બાલ મુનિ આઇમુત્તાનો જય હો, કેવલ જ્ઞાની આઇમુત્તા મુનિનો જય હો. બાળકો, તમે જો ગુરુ ભગવંતની સમક્ષ કરેલા પાપોનો પશ્ચાતાપ કરશો તો એક દિવસ બાલમુનિ આઇમુત્તાની જેમ જ અવશ્ય કેવલ જ્ઞાન પામશો.